لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. અલ્લાહની બારગાહમાં દુઆ ગુઝારીએ કે ખુદાવંદ આલમ એ બધા કિડનેપરો ને નિસ્તો નાબૂદ ફરમાવે, અને જે પણ રકમ મોમિનો પાસેથી આ બાબતે વસૂલ કરી છે એ રકમ એ કિડનેપરો માટે મુસીબત અને બલાનું કારણ બને. ખુદાવંદ આલમ એ લોકો પર શદીદ અને બેશુમાર લાનતો નાઝિલ કરે, એ લોકોના મોતના વખત જલ્દથી જલ્દ નજદીક કરી મોમિનોને ખુશહાલ કરે એક બાવાઝે બલંદ સલવાતની બરકતથી. આજની આ રાત આપણા સાતમા ઇમામ ઇમામે મૂસા કાઝિમ અલૈહિ સલાતુ વસલામ ની શહાદત ની રાત ની મનસૂબ છે. કે ઇમામ ના પિતા આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિ સલાતુ વસલામ અને એમની માતા જનાબે હમીદા ખાતુન હતા. ઇમામની વિલાદત મશહૂર રિવાયત પ્રમાણે 7 સફર છે, અને અમુક મુઆર્રિખ લોકો કહે છે કે 7 સફર ના હોઈ શકે, કારણ કે ઇમામ સાદિક અલૈહિસલામ હજમાંથી રેતુર થતા હતા. પોસિબલ એમની વિલાદત ઝિલહજ મહિનાના આખરી દિવસોમાં હોય. હિજરી સન 128માં ઇમામની વિલાદત થઈ. 25 રજબ હિજરી સન 183માં ઇમામની શહાદત વાકે થઈ. ઇમામને 35 વર્ષ મોકો મળ્યો કે ઇમામત કરી શકે, જેમાં વધારે ભાગની જિંદગી ઇમામે કૈદખાનામાં વિતાવી, લગભગ અડધી જિંદગી. હમણાં આપણે કસીદામાં સાંભળ્યું 13 વર્ષ, પોસિબલ 15 વર્ષ પણ હોય અથવા 10 વર્ષ પણ હોય, જે પણ હોય, ઇમામે બહુ વધારે કૈદખાનામાં પોતાની જિંદગીને વિતાવી. કુલ ઉમર ઇમામની 55 વર્ષની હતી. અને હારૂન રશીદ લઅનતુલ્લાહ અલૈહ કે જેમણે ઇમામે કાઝિમ અલૈહિસલામ ને ઝેરા બિને શહીદ કર્યા. આજે આપણે બે મુનાસેબતથી વાત કરવાની છે, કારણ કે આવતીકાલની રાત ઇમામે અલી અલૈહિસલામ ના પિતા જનાબે અબુ તાલિબ અલૈહિસલાતુ વસલામ ની વફાત ની રાત છે. કે જેમની વફાત ઉપર રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમે આખા વર્ષને આમુલ હુઝન નામ આપી દીધું, ગમનું વર્ષ. હવે એમની વિલાદત ક્યારે થઈ ત્યારે તારીખનો એટલો બધો મહત્વ નહીં હતો,
કઈ એવી તારીખ ન હતી. અગર જો હિસાબ કરે તો મળી આવે, પણ જનાબે અબુ તાલિબ અલૈહિસલામનું નામ જે છે એ ઇમરાન છે. અબુ તાલિબ એમની કુનિયત છે, કારણ કે જનાબે અબુ તાલિબના એક દીકરાનું નામ, સૌથી મોટા દીકરાનું નામ તાલિબ હતું, એટલે ઇમામ અલી અલૈહિસલામના પિતાને અબુ તાલિબ કહેવામાં આવતું, પણ હકીકતમાં એનું નામ ઇમરાન છે. અમુક લોકો અબ્દે મનાફ પણ કહે છે, જે પણ હોય. આપણે ત્યાં મશહૂર છે કે ઇમામે અલી અલી ઇસ્લામના પિતાનું નામ ઇમરાન છે. એમના પિતાનું નામ જનાબે અબુ તાલિબના પિતાનું નામ અબ્દુલ મુત્તલિબ છે. માતાનું નામ કોઈને ખબર છે? ફાતિમા બિન્તે ઉમર ઇબને આઇઝ. આ એમની વાલિદા હતી જનાબે અબુ તાલિબની. જનાબે અબુ તાલિબ એમની કુલ ઉંમર 81 વર્ષની હતી, અને બેસતના 10મા વર્ષે રસૂલે ખુદા મબઉસ થયા એના 10 વર્ષ પછી જનાબે અબુ તાલિબ અલૈહિસલામની વફાત થઈ. જનાબે અબ્દુલ મુત્તલિબની જે પત્નીઓ હતી એમાંથી એક પત્ની જે આ ફાતિમા બિન્તે ઉમર ઇબને આઇઝ જે હતા એમનાથી એમને 3 દીકરા હતા, જેમાંથી એક અબ્દુલ્લાહ કે જે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના પિતા હતા, બીજા ખુદે જનાબે અબુ તાલિબ અલૈહિસલામ કે જે મોલાએ કાયનાતના પિતા છે, અને ત્રીજા જનાબે ઝુબૈર. આ 3 હતા. બાકી બીજા જે ભાઈઓ હતા જનાબી અબુ તાલિબના, એ માં બીજી હતી પણ બાપ બધાનો એક હતો. અબ્દુલ મુત્તલિબ અલૈહિસલામને ઘણા દીકરાઓ હતા. આજે થોડીક આપણે જનાબી અબુ તાલિબ અલૈહિસલાતુ વસલામ વિશે વાત કરીએ, અને પછી મસાયબમાં આપણે ઇમામે કાઝિમ અલૈહિસલામ ઉપર ફરી રેતુર થશું ઇન્શાઅલ્લાહ. આલમે ઇસ્લામમાં એક અત્યારે મોટો પ્રોબ્લેમ ઈ છે કે જનાબે અબુ તાલિબ અલૈહિસલામની છબીને ખરાબ કરી નાખી છે. એમને મુસલમાન નથી માનતા, કારણ કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ સાથે હતા અને જાહીરમાં કંઈ કલમો નથી પડ્યો જેવી રીતે બીજા મુસલમાનો કલમો પડતા, લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેતા, મુહમ્મદુર રસૂલુલ્લાહ કહેતા. પણ જનાબે અબુ તાલિબે એવું કંઈ નથી કર્યું કે બધાની સામે લા ઇલાહ ઇલ્લલ્લાહ કીધું હોય, મોહમ્મદ રસૂલુલ્લાહ કીધું હોય. ના, એવું નથી. અબુ તાલિબ અલૈહિસલામ એ સંજોગમાં હતા કે જ્યાં એ જમાનામાં હતા કે જ્યાં મક્કાના કુરૈશ લોકો, મુશ્રિક લોકો રસૂલે ખુદાના ખૂનના પ્યાસા હતા, માટે જનાબે અબુ તાલિબ અલૈહિસલામ પોતાના ઈમાનને છુપાવે છે, જાહેર નથી કરતા કે પોતે ઇસ્લામ લઈ આવ્યા છે. જોકે એમની ફઝીલત કઈ ઓછી ફઝીલત નથી. મૌલાએ મુત્તકીયાન હઝરત અમીર અલ મુઅમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ અસ્વક ઇબ્ને નબાદા મૌલાથી રિવાયત કરે છે કે ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, અબ્દુલ મુત્તલિબ, હાશિમ અને અબ્દ મનાફ અને અબુ તાલિબ આ લોકોએ કોઈ દિવસ જે છે એ સ્ટેચ્યુની પૂજા નથી કરી, મૂર્તિ પૂજા નથી કરી. આ લોકો ઇબ્રાહીમ અલૈહિસ્સલાતુ વસ્સલામના ધર્મ ઉપર બાકી હતા અને એના ધર્મ પ્રમાણે ખાને કાબાની સામે ઉભા રહી અને નમાઝ પઢતા. એક રિવાયતમાં મળે છે, શેખ સુદુક પણ લખે છે, અલ્લામા અમીની પણ લખે છે કે અબુ તાલિબ અલૈહિસલામ કોઈ નાની એવી શખ્સિયત નહોતા. અબ્દુલ મુત્તલિબ અલ્લાહની હુજ્જત હતા આ જમીન ઉપર, કારણ કે કુરાનની આયત છે, વલે કુલ્લે કૌમિન, હા, દરેક કૌમ માટે એક હાદી હોવો જરૂરી છે. તો હવે રસૂલે ખુદા પહેલા કોણ હાદી? તો કે અબ્દુલ મુત્તલિબ હતા, જેના વસી અને જાનશીન જનાબે અબુ તાલિબ અલૈહિસલામ હતા.
વિચાર કરીએ, જેને આલમે ઇસ્લામ નીચી નજરથી જોવે છે એનો મરતબો એટલો બુલંદ છે કે પોતે અલ્લાહના વસી છે. અલ્લામા અમીનીથી પણ આ રિવાયત છે કે મોલાએ કાયનાતથી કોઈ આવીને સવાલ કરે છે, મોલા તમે મને બતાવો કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ પહેલા અલ્લાહનો જાનશીન અને વસી કોણ હતો? તો કહે છે નથી ખબર, મારા પિતા અબુ તાલિબ અલૈહી સલાતુ વસલામ અલ્લાહના વસી હતા. સાતમા ઇમામ ઇમામે મૂસા કાઝિમ અલૈહી સલામથી સવાલ કરવામાં આવ્યો, અગર જો અબુ તાલિબ અલૈહિ સલાતુ વસલામ અલ્લાહની હુજ્જત અને વસી અને જનાબી અબ્દુલ મુત્તલિબ ના જાનશીન હતા, તો શું રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ને પણ એમનું અનુકરણ અને એમની ઇતાઅત કરવી પડતી? ત્યારે આપણે સાતમા ઇમામ ઇમામે કાઝિમ અલૈહિ સલામ ફરમાવે છે કે નહીં, એ હુજ્જત હતા પૂરી ઉમ્મત માટે, પણ રસૂલે ખુદા માટે નહીં. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ માટે જનાબે અબુ તાલિબ અમાનતદાર હતા એ બધી વસાયા. વસાયા એટલે શું? તો કે વસિયતો, એ બધા જૂની યાદગાર વસ્તુના અમાનતદાર હતા કે જે અબુ તાલિબ અલૈહી સલામે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ને સોંપેલી. એ વસ્તુ કઈ કઈ હતી? તો કે સોહબે નૂહ, ઇબ્રાહીમ, આ બધા સહી વાત, અથવા આસમાની કિતાબ તૌરેત, ઝબૂર, ઇન્જીલ, અથવા હઝરત મૂસા અલી ઇસ્લામની લાકડી, જનાબે સુલેમાનની વીટી, હઝરત યુસુફનો કાંજો, આ બધી વસ્તુ જે એક અલ્લાહ તરફથી એક વસાયા છે, એક અમાનત છે, યાદગાર છે નબીઓની, એ બધી વસ્તુ નબી પછી નબીને મળતી આવતી. તો જનાબે અબુ તાલિબ અલૈહી સલામે એ બધી વસ્તુ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમને સોંપેલી. અને જનાબે અબુ તાલિબ અલૈહી સલામ ભલે જાહેરમાં કલમો નથી પડ્યા, પણ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ વિશે એટલી ભલામણ કરેલી છે બધાને કે એક જગ્યા ઉપર જ્યાં બનુ હાશિમ બધા બેઠા હતા ત્યાં આમ તકરીર કરે છે અને બહુ ફઝાઇલ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના બયાન કરે છે. એમાંથી એક ફરમાવે છે કે તમે યાદ કરો એ વખત ને કે આપણા પિતા જનાબે અબ્દુલ મુત્તલિબે આ વાત આપણને કીધેલી, ત્યાં જનાબે અબ્દુલ મુત્તલિબ અલૈહી સલામ નો કૌલ બયાન કરે છે કે હું મારું દિલ બહુ ચાહે છે, હું મુશ્તાક છું કે જે મારા નસ્લ માંથી આવનાર નબી છે એમના ઉપર હું ઈમાન લઈ આવું જ્યારે એ ઇસ્લામનો ફેલાવો કરે. મારા દીકરાઓ માટે કોણ કહે છે? જનાબે અબ્દુલ મુત્તલિબ કહે છે, મારા દીકરાઓ માટે જરૂરી છે કે અગર એ જમાનાને દર્ક કરે કે જ્યારે રસૂલ, જ્યારે મારો દીકરો આ ઇસ્લામને ફેલાવે, તૌહીદનો પરચમ બુલંદ કરે, તો તમે એના ઉપર ઈમાન લઈ આવો અને એમનો સાથ આપો. આ છે અબુ તાલિબ. પોતે જાહેરમાં ઈમાન ના લઈ આવ્યા, કલમો જાહેરમાં ના પડ્યા, પણ પોતાના ફામી લોકોને પૂછે કરે છે, આગળ વધારે છે કે તમે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ને ઉપર ઈમાન લઈ આવો. શબે મિઅરાજની એક બહેતરીન દાસ્તાન કે જેના ઉપરથી આપણને જનાબે અબુ તાલિબ અબ્દુલ મુત્તલિબ ના મકામ નો ખ્યાલ આવશે. એક વખત અબ્દુલ્લાહ ઇબ્ને જાબિર ઇબ્ને અબ્દુલ્લાહ અન્સારી રસૂલે ખુદા પાસે બેઠા હતા, ત્યારે રસૂલે ખુદા જાબિર ને કહે છે કે જાબિર, જ્યારે હું મેઅરાજ ઉપર ગયો ને ત્યારે મેં ચાર નૂર ને જોયા કે જેનો ઉજાસ બહુ બહેતરીન ઉજાસ હતો, જેનાથી આખી જન્નત જે છે, આખું આસમાન જે મુનવ્વર હતું. મેં અલ્લાહની બારગાહમાં સવાલ કર્યો, પરવરદિગારા આ ચાર નૂર કોણ છે? ત્યારે મને જવાબ આપવામાં આવ્યો કે આ નૂરને તમે નથી ઓળખતા, આ નૂર એ નૂર છે જેમાંથી પહેલા જનાબે અબ્દુલ મુત્તલિબ છે, બીજા જનાબે અબુ તાલિબ છે, ત્રીજા અબ્દુલ્લાહ અને ચોથા તાલિબ છે કે જે અબુ તાલિબનો દીકરો.
હજાર નું શું છે? રસૂલ ખુદા જાબિરને કહે છે કે જ્યારે મેં આ ચાર નામને સાંભળ્યા કે જેનો મરતબો આટલો બુલંદ છે, તો મેં સવાલ કર્યો, પરવરદિગારા, આ તો બધા મારા ફામીમાં છે, તે એમને આટલો બધો દરજ્જો કેવી રીતે, શા માટે અદા કર્યો? તો કહે છે એનું કારણ ઈ છે, બેકિતમાન હેમુલ ઈમાન, એટલા માટે કે એ લોકોએ પોતાના ઈમાનને છુપાવ્યું, વા ઇઝહાર હેમુલ કુફ્ર, અને કુફ્રને જાહેર કર્યું, વા સબ્ર હેમ અલા ઝાલિક હત્તા માતુ, અને આ કુફ્રને જાહેર કરવું એ લોકોને ગમતું નહીં હતું, તેમ છતાં જમાનાનો સંજોગ એ હતો કે તકૈયા કરવો પડતો હતો, તો પોતાના ઈમાનને છુપાવ્યું અને એના ઉપર સબ્ર કર્યું એટલે સુધી કે આ દુનિયાથી રુખસત થયા. ઈ માટે થઈ અને અમે આટલો બધો દરજ્જો અદા કર્યો છે. અથવા એક બીજી હદીસમાં ખુદાવંદી આલમ મુસ્તકીમ, રસૂલ ખુદા જ્યારે જમીન ઉપર હતા ત્યારે વહી નાઝિલ કરે છે રસૂલ ખુદાના દિલ ઉપર, જિબ્રાઈલ આવીને બયાન કરે છે કે અલ્લાહે તમને સલામ મોકલ્યા છે અને ફરમાવ્યું છે કે જનાબે અબુ તાલિબ અલેહી સલાતુ વસલામની મિસાલ અસહાબે કહફ જેવી છે. અસહાબે કહફ એ લોકો હતા, એવા જમાનામાં જિંદગી વિતાવતા હતા કે પોતાના ઈમાનને જાહેર નહોતા કરી શકતા, કુફરને જાહેર કરતા તકૈયામાં હતા. એ માટે થઈ ખુદાવંદી આલમે અસહાબે કહફને બે અજર અદા કર્યા છે. એવી જ રીતે એવી જ હાલત જનાબે અબુ તાલિબ અલેહી સલાતુ વસલામની છે કે ખુદાવંદી આલમે એમને પણ બે અજર અદા કર્યા છે, એક ઈમાનને છુપાવી રાખવા બદલ અને બીજું કુફરને જાહેર કરવા બદલ, તકૈયા કરવા બદલ. કહેવાનો મકસદ એ છે કે દરેક જમાનામાં એવા સંજોગો કોઈ વખત આવી પડે કે જ્યાં જાનનો ખતરો આવે અથવા ઇસ્લામનો ખતરો આવે તો ત્યાં તકૈયા કરવું જરૂરી થઈ પડે છે. આ આલમે ઇસ્લામમાં ફકત મઝહબે અહલે બૈત અલૈહિમુસ્સલામ છે જે આ છૂટ આપે છે અને રજા આપે છે, જેની દાસ્તાન અલગ અલગ રીતે આપણને તારીખ ઇસ્લામમાં અમર યાસિરના જમાનામાં, અમર યાસિરના પિતાના જમાનામાં, સુમૈયાને એ લોકોના જમાનામાં આ વસ્તુ પેશ આવી, અસહાબે કહફનો દાખલો આપે છે કે કેવી રીતે આ લોકોએ પોતાના ઈમાનને છુપાવ્યું. અબુ તાલિબ અલેહી સલામ આ શખ્સિયત છે કે જેણે તકૈયા સાથે જિંદગી વિતાવી. એક સલો આપણે મોહમ્મદ વાળી મોહમ્મદ પર. પરંતુ આલમે ઇસ્લામમાં ઈ જમાનાથી લઈ આજ સુધી 1400 વર્ષથી લોકો એમ સમજતા રહ્યા કે અબુ તાલિબ અલેહી સલામ આ દુનિયાથી રુખસત થયા અને ઈમાન નથી લાવ્યા, અને એના કારણે ઘણા મેણા ટોણા અહલે બૈત અલૈહિસ્સલામને મારવામાં આવતા, જેવી રીતે કે ઇમામ અલી અલૈહિસ્સલામ કુફામાં છે. હવે જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ કુફામાં છે એનો મતલબ શું થયો? ઝાહરી ખિલાફત ઇમામ અલી અલૈહિસ્સલામના હાથમાં છે, તેમ છતાં જ્યારે ઇમામ કુફાના એક જગ્યાએથી પસાર થતા હતા કે ત્યાં ઊભા હતા કે બેઠા હતા, ત્યાંની બાજુમાં એક ટોળો હતો, એમાંથી એક માણસ ઉભો થાય છે અને કહે છે, યા અમીર અલ મોમિનીન, તમારો દરજ્જો કેટલો બુલંદ છે, તમે ખલીફતુલ મુસ્લિમીન, ઝાહિર ખિલાફત તમારા હાથમાં, પણ તમારા પિતા જહન્નમમાં બળી રહ્યા છે. નાઉઝુબિલ્લાહ નસ્તગફિર. એક ઇમામના દિલમાં કેવી હાલત થતી હોય જ્યારે કોઈ એમના પિતાને આવો કહે, ત્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે, ચૂપ થા, ખુદા તારા મોઢાને તોડી રાખે, તું શું બોલે છે? મારા પિતાનો દરજ્જો એટલો બુલંદ છે કે અગર અલ્લાહની સામે ઉભા રહી જાય અને પૂરી કાયનાતની શફાઅત કરાવી દે તો ખુદાવંદી આલમ એ શફાઅતને કબૂલ કરી બધાને જહન્નમ જન્નતમાં દાખલ કરી શકે. એટલું જ નહીં, ઇમામ અલી અલૈહિસ્સલામ બીજી દલીલ આપે છે, હું કોણ છું ઓળખે છે? રસૂલે ખુદાની હદીસ સાંભળી છે, અને કસીમુન નાર વલ જન્ના, હું એ છું કે જન્નત અને જહન્નમની વહેંચણી કરવા વાળો છું, તો શું હું મારા બાપને જહન્નમમાં નાખીશ? તું તારી વ્યાધિ કર
કે તું જન્નતમાં જઈશ કે જહન્નમમાં જઈશ, અલી તો કસીમુન નારે વલ જન્નત છે. ઇમામ રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ થી આ પ્રકારનો સવાલ કરવામાં આવ્યો, અને સવાલ કરનાર પણ કોઈ ગેર નથી, બલકે ઇમામનો એક ખાસ ચાહવા વાળો, જેનું નામ, જેની કબ્રની ઝિયારત લગભગ માણસોએ કરી હશે, જે લોકો ઝિયારતમાં ગયા હશે, અબ્દુલ અઝીમે હસની. ઇમામને પત્ર લખે છે અબ્દુલ અઝીમે હસની, આઠમા ઇમામને પત્ર લખે છે કે મૌલા જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામના ઈમાન વિશે મને જરાક બયાન કરો તો કેવી રીતે એમનું ઈમાન હતું. ઇમામ રઝા અલૈહિસ્સલામ અને જવાબ નથી લખતા, બલકે લખે છે એ અબ્દુલ અઝીમે હસની, અગર જો તમે જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામના ઈમાન ઉપર શક કરશો તો સમજો કે તમે તમારી જગ્યા જહન્નમમાં બનાવી રહ્યા છો. અને એક બીજી રિવાયતમાં ઇમામ રઝા અલૈહિસ્સલામ બયાન ફરમાવે છે, જે કોઈ ઇન્સાન જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામને કાફિર કહે છે, એ ઇન્સાન ખુદ કાફિર છે, ભલે ખુદાને માનતો હોય પણ એનું ઈમાન એમને ફાયદો નહીં પહોંચાડે. વિચાર કરીએ, એટલી બધી હદીસો આપણી પાસે મોજૂદ છે કે જેનાથી સાબિત થાય છે કે ઇમામે અલી અલૈહિસ્સલામના પિતા જનાબે અબુ તાલિબ અલૈહિસ્સલામ ઇસ્લામના એવા નાસિર અને મદદગાર હતા કે જેની કોઈ સીમા નહીં. રિવાયતમાં મળે છે, ખુદાવલી આલમ બયાન કરે છે કે હે રસૂલ, અમે તારી છુપી રીતે પણ મદદ કરશું અને જાહેરમાં પણ મદદ કરશું. છુપી રીતે એટલે કે અબુ તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ છે, અને જાહેર છે તો ઈ ગાલિબ કુલ્લે ગાલિબ મૌલાએ મુત્તકિયાન હઝરત અમીરુલ મુઅમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. એક રિવાયત હું ઇમામે કાઝીમ અલૈહિસ્સલામના હવાલાથી, આજે એમની શહાદતની રાત પણ છે, એમના હવાલાથી બયાન કરું. ઇમામ ફરમાવે છે કે કયામતનો દિવસ જ્યારે આવશે ત્યારે અલ્લાહની રહેમતના છાયા સિવાય બીજો કોઈ છાંયો નહીં હોય. ઇન્સાન ક્યાં પના લે? એ મહેશરનો મંઝર હશે, મહેશરનું મેદાન હશે, સૂરજ એકદમ માથા ઉપર, એમની ગરમી જહન્નમને ખોલી નાખવામાં આવેલી હોય એની ગરમી, માણસોની ગરદી, નફસા નફસીનો આલમ હશે, જેની માટે કુરાન બયાન કરે છે ઇમામ અલી અલૈહિસ્સલામ મુનાજાતે મસ્જિદે કુફામાં બયાન કરે છે. કઈ ખુદા પનાહ ચાહું છું એ વખતથી કે જયારે બાપ દીકરાથી ભાગતો હશે, દીકરો બાપ થી ભાગતો હશે, એવા આલમમાં કોઈ છાંયો નહીં હોય સિવાય અલ્લાહની રહેમતનો છાંયો. અને ઈ છાંયામાં ઈ લોકોને જગ્યા મળશે જેનામાં આ ત્રણ કાલિતે હોય. એમાં પહેલી વસ્તુ, ત્રણ હોય આ ત્રણમાંથી એક, અગર કોઈ ઇન્સાન પોતાના મુસલમાન ભાઈની શાદી કરાવે, એમાં મદદરૂપ થાય, ખુદાવંદી આલમ કયામતના ઈ મહેશરના મેદાનમાં એમને જગ્યા અદા કરશે, રહેમતના છાયામાં જગ્યા અદા કરશે. પહેલી વસ્તુ શાદી કરાવે. કેટલી મુસ્તાહબ વસ્તુ છે કે આપણા જવાન દીકરા દીકરી હોય, કોઈને શાદી કરવી હોય તો વચમાં સિફારિશ કરે અને કામને આગળ વધારે. આ પહેલી વસ્તુ શાદી કરાવે. બીજી વસ્તુ, અગર કોઈ ઇન્સાન કોઈ પોતાના મુસલમાન ભાઈની ખિદમત કરે, એમને કંઈક મદદરૂપ થાય, તો ખુદાવંદી આલમ કયામતમાં એમને રહેમતના છાયામાં જગ્યા અદા કરશે. અને ત્રીજી વસ્તુ, જે પોતાના મુસલમાન ભાઈના રાજને, એમની સેક્રેને છુપાવીને રાખે, એમ ના હોય કે મને કંઈક ખબર પડી તો હું આખા ગામમાં વોટ્સઅપ ફેસબુક બધી જગ્યાએ એલાન કરતો ફરું, એની ગીબત કરતો ફરું, નહીં. મુસલમાન ભાઈનો સિક્રેટ છે એને હું સાચવીને રાખું. કોણ ફરમાવે છે? જેમને આજે શહાદતની રાત, એટલે કે ઇમામે
મુસે કાઝીમ અલી ઇસ્લામ ફરમાવે છે. હવે તમે જરાક વિચાર તો કરો, એક મુસલમાન ને કોઈ શાદી કરાવે યા એમની મદદ કરે યા એમની સેકરી ને છુપાવે, ખુદાવંદી આલમ પોતાની રહેમત ના છાયામાં જગ્યા અદા કરે, પણ જે ઇન્સાન રસૂલે ઇસ્લામ ની શાદી જનાબે ખદીજા સાથે કરાવે, ઈ રસૂલે ઇસ્લામ ની મદદ એવી રીતે કરે કે શાબે અબુ તાલિબ માં જ્યાં જાન નો ખતરો હોય, અબુ તાલિબ અલી સલામ રાત ના પથારી બદલાવી રાખે, રસૂલ ની જગ્યાએ પોતાની ઔલાદ ને સુરાવી અને રસૂલ બીજી જગ્યાએ સુતા હોય કે જેથી રસૂલ ની જાન બચી જાય. તો આ મદદ નથી તો શું? જગ્યાએ જગ્યાએ મદદ કરતા નજર આવે છે અને રસૂલે ઇસ્લામ ના દરેક સેગરે જનાબે અબુ તાલિબ અલી સલામ ને ખબર હતી કે જે મરતા દમ સુધી કોઈની સામે જાહેર ના થયા. તો જે એક સામાન્ય માણસ ની મદદ કરે, સામાન્ય મુસલમાન ની મદદ કરે, ખુદા એમને રહેમત ના છાયામાં જગ્યા અતા કરે, તો જે રસૂલે ઇસ્લામ નો મદદગાર હોય એનો મંતબો અલ્લાહ ની બારગાહ માં કેટલો બુલંદ અને અઝીમ. આપણે એવું થાય છે કે લોકો આમ કહે છે કે હું માની લઉં છું. એક ઇમામે કાઝી મારે ઇસ્લામ ની વાત કહી, મસાહેબ તરફ આવું છું. ઇમામ કાઝીમ અલી સલામ નો એક સહાબી છે યુનુસ બિન અબ્દુલ રહમાન. આ યુનુસ બિન અબ્દુલ રહમાન કે જે છઠ્ઠા ઇમામ, સાતમા ઇમામ, આઠમા ઇમામ આ ત્રણ ઇમામ નો વકીલ બની રહ્યો છે, બની ચુક્યો છે. હવે એ સાતમા ઇમામ પાસે આવે છે યુનુસ બિન અબ્દુલ રહમાન, ઇમામ એને થોડીક નસીહતો કરે છે. આ નસીહત સાતમા ઇમામ થી છે, એટલા માટે તબરુકન લીધું છે. કે ઘણી વખત એવું બને છે આપણા સમાજમાં કે લોકો આપણને કઈ કહે એટલે આપણે બે કદમ પાછળ હટી જઈએ ને. આ સાતમા ઇમામ ની વાત છે કે જે આપણે બહુ અમલમાં લઈ આવવાની છે. હવે ઇમામ યુનુસ બિન અબ્દુલ રહેમાન ને કહે છે કે આ યુનુસ, તો એક વાત યાદ રાખી લે, જયારે લોકો સાથે વાતચીત કર ને તો બધી વાત બધા લોકોને ના કરાય, બલકે તું જો એની કેપેસિટી કેટલી છે, એની મારેફત કેટલી છે, એ પ્રમાણે તું એના સાથે વાત કરજે. હવે કોઈ તું સામાન્ય માણસ સાથે, એક જેની કઈ આવડત એટલી બધી નથી, એની સામે મોટી મોટી વાત કરીશ, એ બિચારો શું સમજશે? અને મોટા મોટા માણસો સામે તું એને એમ કહેવા બેસ કે અલ્લાહ એક છે, આ એક્ઝામ્પલ આપું છું, અલ્લાહ એક છે, તો કે ભાઈ એ તો મને ખબર છે, તારી વાતનો મને શું ફાયદો? ઘણા માણસો આવી રીતે હોય, તો કે જે મારેફત હોય આ રીતે હોય, એ લોકો સાથે એવી રીતે વાત કરે. અગર માણસ સામે હોશિયાર છે તો એવી રીતે સારી રીતે વાત કરે, અગર જો એનો દરજ્જો નીચો છે તો એના લેવલ પ્રમાણે તું વાત, તો કે મોલા તમે આવી બધી વાત કરો છો, પણ માણસો, કોઈ પણ માણસો જે છે એ મને સારો નથી માનતા, ભલે હું તમારો વકીલ છું, તમારો દોસ્ત છું, તમારી મોહબ્બત ને રાખું છું મારા દિલમાં, છતાં પણ બધા મારા સામે આંગળી ચીંધીને શું કહે છે કે આ માણસ બે દિન છે, મોટો શૈતાન છે. ઘણા માણસો માટે આવી વાત હોય છે, આંગળી ચીંધતા હોય, ગમે એટલો સારો માણસ હોય તેમ છતાં એની સામે આંગળી ચીંધે કે આ બે દિન છે, આને કઈ ખબર નથી પડતી. ઇમામ ત્યારે એને સમજાવે છે, અને આ વસ્તુ આપણા માટે બહુ જરૂરી છે કે જે ઇમામ કાઝીમ અલી ઇસ્લામ કહે છે, યુનુસ બિન અબ્દુલ રહેમાન લોકોની વાતને તું શું કામ તારા મગજમાં ગળાવે છે? અગર તારા હાથમાં સોના ને જવાહરાત હોય, દિયામાં હોય, કિંમતી પથ્થર હોય, અને લોકો આવીને તને કહે કે તારા હાથમાં ધૂળ છે, તો શું તું માની જઈશ? અથવા એના ધૂળ તો તારા હાથમાં ફાંસી અને કાંકરા હોય અને લોકો કઈક અવાહ તારા હાથમાં દિયામાં છે, તું માની જઈશ? ખુદાએ મને અક્કલ આપી છે. આજે અગર જો પૂરી દુનિયા આલમે ઇસ્લામમાં મઝહબે અહલે બૈતને કાફિર અને જલીલ સમજતા હોય, તો શું આપણે સાચે જલીલ થઈ જવાના? અગર જો આપણા ધર્મને ઠેસ પહોંચાડતા હોય, મસલન આપણા ઇમામ અલી અલે ઇસ્લામના પિતાને કાફિર કહેતા હોય, તો શું એ લોકોની વાત માની આપણે આપણા ધર્મને છુપાવશું? આપણે આપણું કામ કરી રાખવાનું છે કે જેથી
આપણને અલ્લાહની બારગાહમાં અજર અને સવાબ મળે. બસ ઝહમત તમામ. ઇમામે મુસે કાઝિમ અલેહિસ્સલાતુ વસલામ કે જેમણે ઘણા બાદશાહોના દોરમાં જિંદગી વિતાવી, પણ સૌથી વધારે સખતમાં સખત જિંદગી ઇમામની જે વધારે પડતો જે ભાગ પસાર થયો એ હારૂન રશીદના સમયમાં, જે અલગ અલગ રીતે કોશિશ કરતો કે ઇમામને યા કૈદ કરી નાખે યા પછી એમને ઝેર આપીને શહીદ કરી નાખે. કોઈ વખત તલવાર મોકલી અને શહીદ કરવાની કોશિશ કરી, કોઈ વખત ઝેર આપીને શહીદ કરવાની કોશિશ કરી, કોઈ વખત કૈદખાનામાં ફાહિશા ઔરતને મોકલી અને ઇમામને રસવાને જલીલ કરવાની કોશિશ કરી. પણ આ ફખરે યુસુફ છે, બધી મુસીબતમાં ખામોશ છે, અલ્લાહ ઉપર ભરોસો રાખી અને સબ્ર કરે છે, એટલે સુધી કે એ વખત પણ આવ્યો કે હારૂન રશીદ એવા એવા જલ્લાદોને ઇમામની સામે મૂકતો કે ઇમામને અઝિયત પહોંચાડે, પણ જુલ્મ કરનારાઓ જુલ્મ કરી કરીને થાકી જતા, ઇમામનો સબ્રનો ઘડો ના છલકાતો. મારા ભાઈઓ અને દોસ્તો, ઇમામે હુસૈનના અઝાદારો, કોઈ ઉપર જુલ્મ કરવા પહેલા યાદ કરી લ્યો કે અગર જો આપણે કોઈ ઉપર જુલ્મ કરશું તો આપણા અને ઇમામે કાઝિમ અલેહિસ્સલામના કાતિલોમાં શું ફરક રહી જશે. ઇમામ દિવસે રોઝા રાખતા અને રાત પૂરી ઇબાદતમાં વિતાવતા, કૈદખાનામાં કેટલી જિંદગી ઇમામની પસાર થઈ. ઇમામના ચાહવાળાઓ પરેશાન, ક્યારે ઇમામને આ કૈદથી છુટકારો મળે, અમે હિદાયત હાસિલ કરીએ. પણ એક વખત એવો આવે છે કૈદખાનામાં ઝેર મોકલવામાં આવે છે, ઇમામના ખાવાને પાણીમાં ઝેર નાખી દેવામાં આવે છે, ઇમામના ઇફતારનો વખત નજદીક આવ્યો, ઇમામ ઇફતાર કરે છે, અઝાદારો ઈ ઝેર પૂરા શરીરમાં ફેલાવા લાગ્યો, ઇમામની રૂહ કબ્જ થઈ. જ્યારે ઇમામ શહીદ થઈ ગયા ઈ વાતની ખબર હારૂનને પડે છે, આવા કહે છે કે હવે એમના જનાજાને બહાર નીકાળો અને બગદાદના એક પુલ ઉપર રાખી દેવામાં આવે. અઝાદારો, ઇમામના જનાજાને કૈદખાનામાંથી નીકાળી એક પુલ ઉપર રાખી દેવામાં આવ્યો, આવાજ દેવામાં આવતી, આય રાખજો ના ઇમામ, અહીંયા સુતેલા છે, એમને ઉઠાવવા વાળું કોઈ નથી, રાખજો, શિયાઓના ઇમામને કોઈ કાંદો દેવા વાળું નથી. જ્યારે આ મુનાદીની નિદા સાંભળે છે, અમુક શિયાઓ ભેગા થાય છે કે આ વળી શું છે, એક કપડું એવું લાગે છે કે આ પુલ ઉપર પડેલું છે, અને આ મુનાદી નિદા દે છે કે આ ઇમામ છે શિયાઓના. જરા નજીક જઈને તો જોઈએ કે શું માજરો છે, એ જેવું કપડું હટાવે છે, શું જોવે છે, આપણા સાથમાં ઇમામ, ઇમામે મુસે કાઝિમ અલેહિસ્સલામ, કે જે જલાસા ઉપર માતબ કરે છે. આઝાદારો કહે છે કે ચાલો ઇમામ ને આપણે ગુસલો કપલ આપીએ. જલાસાને જેવો ઉઠાવે છે, જનાઝો એટલો ભારે હતો કે સીમાને કહે છે ઇમામનું બદન તો બહુ સુકાઈ ગયું છે, આ વજન શેનો છે. અઝાદારો, એમના હાથ અને પગ ઉપરથી જયારે કપડાને હટાવે છે, શું જોવે છે કે ઇમામના હાથમાં હજી હાથકડી છે, પગમાં બેડી છે. ઓ ગઈશ માલા, તમે કેવા વાહિદ
ઇમામ છું, કે જેમની શહાદત પછી એમના હાથમાં હજ કરી અને પગમાં બેડી છે, ઇમામ ને ગુસલો કફન દેવામાં આવ્યું. ઇમામે રસા અલૈહિ સલામ ઇમામ ના જલાસા પર નમાઝ પડે છે. હું કહીશ અસલામ અલૈકા યા મુસા ઇબ્ન જાફર, ખુશ નસીબ છો કે જલાસો કૈદ ખાના માંથી બહાર તો કાઢવામાં આવ્યો, ગુસલ દેવામાં આવ્યો, નમાઝે જલાસા પડાવી એ દફન કરવામાં આવ્યા, પરંતુ હાયરે શામનો કૈદ ખાનો. એક સકીના બિલકુલ હુસૈન છે, કે જેમની કબ્ર કૈદ ખાનામાં બની ગોસલો કાયદ ખાનામાં દેવામાં આવ્યું. અલ લાનતુલ્લાહ અલલ કૌમે ઝાલિમ સયઅલમુ અલ્લાઝીના ઝલમુ અયમન કલબી કલબુ મા તુમ હુસૈન.